झगड़ियाना रणछोड़जी मंदिर खाते भूदेवोए वेद मंत्रोच्चार साथे बड़ेवना पावन दिने नवी जनोय धारण करी हती। શ્રાવણી પૂનમે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ વિધિવત પોતાની જનોઈ બદલે છે। જનોઈ એ ભૂદેવનું સત્વ ગણાય છે। શ્રાવણી પૂનમે બ્રાહ્મણમાં જનોઈ બદલવાનો એક સંસ્કાર ગણાય છે। બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત ધારણ કરવાનો દિવસ યજ્ઞોપવિત એટલે જનોઈ, જેના નવ સૂત્રોમાં નવ દેવનો વાસ મનાય છે। જનોઈ દ્વારા નવ દેવોને ધારણ કરી તેમના જેવા પવિત્ર બનવાનો સંકલ્પ કરાય છે। ઝઘડિયાના બ્રાહ્મણોએ પણ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સામૂહિક યજ્ઞોપવિત ધારણ કર્યા હતા। ઝઘડિયા ગામે આવેલ રણછોડજી મંદિરમાં ગુરુજનો તેમજ ગામના બ્રાહ્મણોએ વેદ પરંપરાનું રક્ષણ કરતા સમૂહમાં જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40થી વધુ બ્રાહ્મણોએ ભાગ લીધો હતો। જેમાં ઝઘડિયા ગામમાં રહેતા ભૂદેવોએ સવારથી રણછોડજી મંદિરમાં સમૂહમાં જનોઈ બદલવાની ધાર્મિક વિધિમાં જોડાયા હતા। વેદોક્ત મંત્રોચ્ચાર ગાયત્રી મંત્ર સાથે નવી જનોઈ ધારણ કરી હતી। દેવો અને ઋષિઓનું અને ભગવાનનું તર્પણ કરી અને પછી પિતૃઓ પોતાના પિતૃઓનું તર્પણ કરી અને માં ગાયત્રી માતાની પૂજા કરી, માં ગાયત્રીની સાક્ષીએ આજે શ્રવણી પર્વ, શ્રાવણ સુદ પૂનમનો પર્વ છે એ બ્રાહ્મણોનો મુખ્ય તહેવાર, રક્ષાબંધન નિમિત્તે આજે ઝઘડિયા ગામમાં લગભગ 40 બ્રાહ્મણો આજે ભેગા થઈને નૂતન નવી જનોઈ પહેરવા માટેનું જે વિધિ છે એ ચાલુ છે અને આખું વર્ષ માં ગાયત્રીની બ્રાહ્મણો પર કૃપાળે એમની તેજસ્વીતામાં વધારો થાય માટે આ જે જનોઈ પર્વ છે એ જનોઈ દર વર્ષે અહીંયા આગળ ઝઘડિયામાં આ રીતના બદલાય છે। આ વખત મોબાઈલમાં પણ અનેક જાતના લોકોને ગૂંચવવામાં આવ્યા કે ભદ્રા બેસે છે આમ તેમ, બાકી પૂનમ હોવી જરૂરી છે, શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન માટે રાખડી પણ આજે 11 વાગ્યા પછી બાંધી શકાય, 10 ને 59 પૂનમ ચાલુ છે માટે